ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓ અને પેન્શન ધારકોને 12% મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. આ નિર્ણય 1 જાન્યુઆરી 2019 લાગુ કરવાની ભેટ આપવામાં આવી છે. જોઈએ આ અંગેનો અહેવાલ. કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 12% વધારો કર્યો છે અને આ વધારો 1 જાન્યુઆરી 2019 લાગુ કરાયો છે. આ નિયમ લાગુ થયા બાદ 1 કરોડ પેન્શન લેતા કર્મચારીઓને લાભ મળશે. આ ઉપરાંત કેબિનેટે રીજનલ રેપિડ સિસ્ટમને મંજૂરી આપી છે, જે દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠને જોડશે. કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા નાણામંત્રી અરુણ જેટલીએ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી સરકાર પર 9,168.12 કરોડનો વધારાનો બોજો મૂકશે. આ નિર્ણયનો લાભ 48.41 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને 62.3 મિલિયન પેન્શનર્સને મળશે. આ ઉપરાંત કેબિનેટે અન્ય વિકાસશીલ પ્રોજેક્ટોને મંજૂરી આપી હતી અને તેમણે કહ્યું કે દિલ્હી NCR અને શહેરના રેપિડ કનેક્ટિવિટીમાં મહત્વનું યોગદાન આપશે. આ યોજના પાછળ 30,374 કરોડનો ખર્ચ કરવાની મંજૂરી આપવામાં આવી છે અને આ યોજના 6 વર્ષમાં પૂર્ણ કરાશે. આ સિવાય અરુણ જેટલીએ ગૃહમાં અમુક બિલ પસાર ન કરી શકાયા હોવાની વાત કરી હતી અને તેમણે આ મોકા પર વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ પર વાર કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.